थरात मामलतदार कचेरी खाते थरात चूंटणी अधिकारी द्वारा मतदारों ने ईवीएम अने वीवीपेट नु मशीन विषय माहिती आपवामां आवी हती અને જનસેવા કેન્દ્રમાં ઈવીએમ મશીન મૂકી કચેરીઓમાં આવતા અરજદારો અને લોકો માટે ખુલ્લું મુકાયું હતું તેમજ આગામી વિધાનસભાને લઈ નક્કી કરેલા જુદા જુદા રૂટ પર લોકોને ઈવીએમ અને વીવીપેટની મશીન અંગે માહિતી આપવામાં આવશે તેવું મામલતદાર દિલીપકુમાર દરજીએ જણાવ્યું હતું આગામી વિધાનસભાની ચૂંટણી નજીકમાં આવવાની છે એટલે ભારતના ચૂંટણી પંચ અને ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી તરફથી सूचनाओ मळी छे ए प्रमाणे मतदारों जे छे ए ईवीएम मशीन एना कंट्रोल यूनिट बेलेट यूनिट अने वीवीपेट थी वाकेफ थाय अने मतदारे पोतानो मत केवी रीते आपवो एनू जानकारी मेळवी शके अने कंट्रोल यूनिट कोने कहेवाय बेलेट यूनिट कोने कहेवाय वीवीपेट कोने कहेवाय वीवीपेटमां केवी रीते एनी जे मत आप्यो छे मत ए ज उम्मीदवारने मळ्यो छे के नहीं एनी जे पर्ची निकळे छे पर्ची उपरथी ए पण जाणी शके એનું માર્ગદર્શન મળી રહે અને એને જાણકારી મેળવે એ હેતુથી હાલના તબક્કે અહીંયા મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ નિદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે આમ જનતા માટે અને જે કંઈ અહીંયા રોજબરોજના મામલતદાર કચેરીમાં આવતા અરજદારો બીજી કચેરીઓમાં આવતા અરજદારો કોર્ટ બિલ્ડિંગમાં આવતા જે માણસો છે એ બધો આનો લાભ મેળવી શકે અને એની પૂરતી જાણકારી મેળવી શકે એનો મુખ્ય હેતુ છે વધુમાં જ્યારે પણ ચૂંટણી નજીક આવવાની થશે એટલે એના રૂટ બનાવી દરેક જગ્યાએ અમે સેક્ટર ઓફિસરોની નિમણૂક કરી અને દરેક રૂટમાં પણ આ રીતે મૂકી અને ગામે ગામ ઈવીએમ નિદર્શન કરી અને લોકોને ઈવીએમ માટેનું જે કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપેડની પૂરતી જાણકારી મળી રહે અને મત આપવા માટે એમને કોઈ જાતની તકલીફ ન પડે એ હેતુથી વીવીએમ નિદર્શન કરી અને એમને માહિતગાર કરવામાં આવનાર છે.